કોરોનાની વેક્સિન તેમજ કોરોના ટેસ્ટ કરાવવા માટે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વેપારીઓની લાગી લાઈન. કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં વેપારીઓ દ્વારા 7 દિવસ માટેનું સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું હતું અને સોમવારથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર શરૂ કરવાના છે ત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર દરેક વેપારીએ કોરોનાનો રિપોર્ટ કરવો ફરજિયાત અને પોતાના ધંધા પર રિપોર્ટ સાથે રાખવો પણ જરૂરી છે. તેમજ 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા દરેક વેપારીએ કોરોનાની વેક્સિન પણ ફરજિયાત લેવાની રહેશે. જેથી કરીને આજે ધાનેરામાં કોરોનાની વેક્સિન તેમજ કોરોના ટેસ્ટ કરાવવા માટે વેપારીઓની ભારે ભીડ જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા પણ તમામ સુવિધા કરી દેવામાં આવી છે અને ધાનેરામાં વિવિધ જગ્યાએ વેપારીઓના કોરોના ટેસ્ટ તેમજ કોરોના વેક્સિન આપવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે નગરપાલિકાની ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ લોકો માસ્ક વગર ન આવે તે માટેની પણ પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. કોવિડ 19 અંતર્ગત કોરોના મહામારી અંતર્ગત ધાનેરા નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનની કેન્દ્રો ખોલવામાં આવેલ છે તેમાં 8 કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ધાનેરા નગરપાલિકા વિસ્તારના વેપારીઓને સોમવારથી માર્કેટ ખુલ્લું, સ્વૈચ્છિક લોકડાઉન હતું, સોમવારથી માર્કેટ ખોલવામાં આવશે. જે વેપારીઓએ ટેસ્ટિંગના સર્ટિફિકેટ પોતે રાખશે તે જ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે, બાકીની દુકાનો ખોલવા દેવામાં આવશે નહીં. અને 45થી ઉપર વયને મર્યાદાવાળા વેપારીઓ તેમના વેક્સિન લેવા અંગેનું સર્ટિફિકેટ રજૂ કર્યાથી દુકાનો ખોલવામાં આવશે. આથી વેપારી ભાઈઓને તાકીદ કરવામાં આવે છે કે તમે જલ્દી સે જલ્દી વેક્સિન 45થી વય ઉપરના વેપારીઓએ વેક્સિન લેવી અને બાકીના વેપારીઓએ કોરોના ટેસ્ટિંગનું સર્ટિફિકેટ પોતે હાજર રાખવું.